નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાનું છે નરસિંહ મહેતા વિશે. તો નરસિંહ મહેતાના પરિવાર વિશે અને નરસિંહ મહેતાની થોડીક ખાસ વાત જે છે તેના વિશે, અને નરસિંહ મહેતાની જે બધી કૃતિ જે છે તે વારે વારે એક્ઝામમાં પૂછાતી હોય છે તેને આપણે એક શોર્ટકટ ટ્રીકની મદદથી આપણે યાદ રાખવાની છે. તો તે આજે આપણે જોવાનું છે. તો આજે આપણે લેક્ચર 1 જોઈએ છે. તો મિત્રો, આ રીતના જ આપણે લેક્ચર 40 સુધી પહોંચવાનું છે. કેમ કે વારે વારે જે સાહિત્યનો પોર્શન જે છે તે બધી એક્ઝામમાં મોસ્ટ આઈએમપી બનતો જાય છે. જે તલાટી જેવી જે એક્ઝામ છે તેમાં 35 માર્ક જેવું ગુજરાતી આવતું હોય છે. તો તેમાંથી 20 માર્ક જેવું આપણે ગુજરાતી સાહિત્યનો પોર્શન પૂછાય છે. તો આ ગુજરાતી સાહિત્યના પોર્શનમાં આપણે કેવી રીતના સારા એવા માર્ક્સ મેળવવા તે આપણે આજે શોર્ટકટ ટ્રીકની મદદથી શીખવાનું છે. તો આવી 40 શોર્ટકટ ટ્રીક જો તમે કરીને જશો તો તમે ઇઝીલી તમે 20માંથી તમે 16-17 માર્ક્સ તમે મેળવી શકીશો. તો મિત્રો, આપણે સિરીઝ 1 જે છે લેક્ચર 1 તે આપણે હવે જોઈએ. તો મિત્રો, તમે જો ચેનલ પર નવા હો અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને જો આવા જ વિડીયો ડેઈલી મેળવવા માંગતા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવી બધી જ વિડીયોની નોટિફિકેશન હું જ્યારે વિડીયો અપલોડ કરું ત્યારે તમને મળતી રહેશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે નરસિંહ મહેતાનું પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા હતું. તો નરસિંહ મહેતાના પૂરું નામ શું છે? તો નરસિંહ કૃષ્ણદાસ મહેતા. તો ઘણીવાર એક્ઝામમાં તેના ઉપનામ ખાસ કરીને પૂછાતા હોય છે. તો નરસિંહ મહેતાના ઉપનામ શું છે? તો આદિકવિ અને નરસૈયો છે. તો ઘણીવાર આવો ક્વેશ્ચન બી પૂછાય કે કયા કવિ આદિકવિ તરીકે ઓળખાય છે. તો નરસિંહ મહેતા આપણો રાઈટ આન્સર થશે. ત્યાર પછી છે, નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો? તો નરસિંહ મહેતા જે છે તે 15મી સદીમાં થઈ ગયા અને તેનો જન્મ જે છે તે તળાજામાં થયો, કે જે ભાવનગર જિલ્લામાં આવેલો છે. તો મિત્રો, ગૌણ સેવાની એક્ઝામ જે છે ગૌણ સેવાની એક્ઝામમાં ઘણીવાર આ ક્વેશ્ચન રિપીટ થયો છે. તો જે મિત્રો ભાવનગર સાઈડના કે આ સાઈડના જે બધા છે વિસ્તારમાં સૌરાષ્ટ્રના, તેને તો ખબર જ હશે કે નરસિંહ મહેતાનો જન્મ તળાજા ખાતે થયો છે. પણ જે ઉત્તર ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતમાં જે રહે છે તે લોકોને ખાસ કરીને યાદ નથી હોતું. તો ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાનો જન્મ તળાજા તાલુકામાં થયો હતો અને જે ભાવનગર જિલ્લામાં આવેલ છે. અને જો નરસિંહ મહેતાની કર્મભૂમિ પૂછાય તો મિત્રો આપણે જૂનાગઢ લખવાનું છે કે નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે. તો નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢ અને તેનો જન્મ તળાજામાં થયેલો હતો. તેના પિતાનું નામ છે કૃષ્ણદાસ. તો વારે વારે એક્ઝામમાં પિતાના નામ પૂછાતા હોય છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પિતાનું નામ છે કૃષ્ણદાસ અને માતાનું નામ છે દયાકુંવર. તો આપણે યાદ રાખીશું મિત્રો, પિતા તો આપણે ત્યારે કૃષ્ણને બહુ પ્યાર કરતા હતા. તો પિતાના પરથી પિતાનું નામ કૃષ્ણદાસ અને માતા પ્રત્યે દયા દેખાવતા હતા. તો માતાનું નામ થયું તો દયાકુંવર. ત્યારે એના નાની ઉંમરે તેના મેરેજ થઈ ગયા હતા. તો તેની પત્નીનું નામ શું હતું? તો તેની પત્નીનું નામ જે છે તે માણેકબાઈ હતું. તો આપણે યાદ રાખીશું પત્નીનું નામ શું હતું? તો માણેકબાઈ હતું. તેને બે એક પુત્ર અને એક પુત્રી હતા. તો તેમાં પુત્રનું નામ જે છે તેને તેનું નામ શામલદાસ રાખ્યું હતું અને પુત્રીનું નામ જે છે તે કુંવરબાઈ રાખ્યું હતું. તો આના પરથી બી આપણને તેની બે કૃતિ યાદ રહી જશે, કે શામલદાસનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું, કે પોતાના પુત્ર જે છે તેના વિવાહ વિશે લખે છે. એટલે કે શામલદાસના વિવાહ અને પુત્રી એટલે કુંવરબાઈના મામેરું વિશે નરસિંહ મહેતાએ કૃતિ લખેલ છે. તો ઘણીવાર આ ક્વેશ્ચન પૂછે છે નરસિંહ મહેતાનું શું વખણાય છે? તો નરસિંહ મહેતાનું મિત્રો પ્રભાતિયા વખણાય છે. તો આપણે યાદ રાખીશું નરસિંહ મહેતાનું શું વખણાય? તો નરસિંહ મહેતાના પ્રભાતિયા વખણાય છે. પછી એવો ક્વેશ્ચન બી આવી શકે કે નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો છે? તો નરસિંહ મહેતાનો પ્રિય છંદ જે છે તે ઝૂલણા છે, કે જે 37 અક્ષરનો આવે છે. તો નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો? તો છંદ છે જે ઝૂલણા છે. ત્યારબાદ મિત્રો હવે આપણે ટૂંકી વાર્તાથી આપણે બધી કૃતિ આપણે યાદ રાખીશું. તો નરસિંહ મહેતાની જે ટૂંકી કૃતિ જે છે તે આપણે યાદ રાખીશું. તો નરસિંહ મહેતાએ 3 ફિલ્મો બનાવી. તો નરસિંહ મહેતાએ શું કર્યું? તો નરસિંહ મહેતાએ 3 ફિલ્મો બનાવી, સુદામા ચરિત્ર, શામલશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું. તેણે આ 3 ફિલ્મો બનાવી અને તેમાં હીરો તરીકે કૃષ્ણને લીધા અને તેમની પાસે હુંડીઓ ભરાવવા ચાતુર્યપૂર્વક દાણલીલા કરાવી. તેણે શું કર્યું કે તેમની પાસે હુંડીઓ જે છે હુંડીઓ ભરાવવા ચતુરતાથી પૂર્વક એટલે કે ચાતુર્યપૂર્વક દાણલીલા કરાવી. તો તેની પાસે શું કરાવ્યું? દાણલીલા કરાવી. તો આના ઉપરથી આપણી 6 કૃતિ બને છે. નરસિંહ મહેતાએ 3 ફિલ્મો બનાવી, તો 3 ફિલ્મો સુદામા ચરિત્ર, શામલશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. તો આ 3 છે તે 3 તેની જે ફિલ્મો બનાવી છે તેના ઉપરથી આપણને યાદ રહી જશે. તો સુદામા ચરિત્ર, શામલશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. અને તેને તેમાં હીરો તરીકે કૃષ્ણને લીધા અને તેમની પાસે હુંડીઓ ચાતુર્યને
ચાતુર્યપૂર્વક દાણ લીલા કરાવી. તો નીચેનો જે પેરેગ્રાફ છે તે વાર્તા પરથી આપણને બાકીની બી ત્રણ કૃતિ આપણને યાદ રહી જશે. તો મિત્રો, ખાસ કરીને તૈયારી કરતા હો મિત્રો, તેના માટે બહુ જ એક આઈએમપી આ બધા ક્વેશ્ચન છે. તો નરસિંહ મહેતાના ક્વેશ્ચન જે છે તે અવારનવાર બધી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો ખાસ કરીને મિત્રો યાદ રાખી લેજો કે જેથી કરીને તમને એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ તમે કવર કરી શકો. તો મિત્રો, આજે હું તમને એક સાહિત્યનો ક્વેશ્ચન પૂછીશ, તેનો તમારે મને આન્સર આપવાનો રહેશે. તો તે ક્વેશ્ચન છે, સત્યમ શિવમ સુંદરમના ઉપાસક તરીકે ક્યા કવિ ઓળખાય છે? સત્યમ શિવમ સુંદરમના ઉપાસક તરીકે ક્યા કવિ ઓળખાય છે? મિત્રો, આનો જવાબ જે છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. અને જો તમને મિત્રો ના આવડતું હોય તો બી તમને ટ્રાય કરજો, જેથી કરીને તમને આગામી એક્ઝામમાં જો આ ક્વેશ્ચન પૂછાઈ બી ગયો તો તમને તેનો રાઇટ આન્સર જો આવડી જશે તો તમને તેનો એક માર્ક્સ અપાઈ શકે છે. તો એક માર્ક્સની વેલ્યુ શું છે તે જે 0.30 અને 0.50 ને એક માર્ક્સથી રહી ગયા છે તે લોકો જાણે છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો. અને જો આવા વિડીયો ડેલી મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.